स्वादु शीतम मृदु स्निग्धम बह्लम श्लक्ष्ण पिच्छिलम गुरुमंदम प्रसन्नम च गव्यम दशगुणम पयः। चरक संहिता मुजब उपरोक्त दस गुणों गाय माताना दूध माथी प्राप्त थाय छे, जेनु सेवन करनार ने न केवल शारीरिक लाभ थाय छे पण मननी स्थिरता अने चित्तनी शांतिनो पण अहसास अचूक थाय छे। खाद्य पदार्थों थी लईने दूध में भेड़सेड़ना समाचारों सांभळी हृदय कांपी उठे त्यारे समाज माटे कंई करी छूटवानु मन थाय ज। गांधीजीना सूत्र बी ध चेन्ज दैट यू विश टू सी इन द वर्ल्ड, अर्थात जे बदलाव जोईए छे जगत में ते कहेवा करता आचरण में मूको अने ते बदलाव पोते ज बनो। आ गांधीजीना सूत्र ने मंत्र बनावी अने शुद्ध सात्विक गायनो दूध महत्तम लोको सुधी पहोंचाडवानो संकल्प एक दिवस लेवायो। कृष्ण भगवानना अनेक नामों मानु एक नाम गोपाल पण छे, केम के तेओ गायोने खूब प्रेम करता अने गायोनो ज दूध पीता। भारतीयों माटे गाय एक प्राणी नथी पण एक दैवीय पशु छे जेमा 33 करोड़ देवतानो वास छे। गायना दूधमां माना दावण जेवा चमत्कारिक पोषक तत्वों छुपायेला छे, पण शर्ते के गायनी सार संभाळ अने खोराकनी जाळवणी योग्य रीते ज राखवामां आवी होय। तो आपणे खूब ज सांभळेलुं छे ने के जेवो आहार એવો ઓળકાર અને જેવું અન્ન તેવું મન, તો આ ઉક્તિ ગાયો માટે પણ એટલી જ લાગુ પડે છે। આટલા જ માટે અમે અમારી ગાયો ક્યાં ફરે છે, શું જમે છે, ક્યાંક પ્લાસ્ટિક તો નથી જમી જતી, આવી બધી જ બાબતોનું ખૂબ ધ્યાન રાખીએ છીએ। આવો અમે આપને સહેર કરાવીએ અમારા દેવસ્થાનની, અમારી ગૌશાળાની। વાંકાનેર પાસે મચ્છુ ડેમ એકની બાજુમાં ગિયાવડ ગામની સીમમાં સ્થિત છે અમારી ગાયોનું વિશ્વ, જેને લોકો ઓળખે છે માણેકબાની વાડી તરીકે। ત્યાં અમે ગાયો માટે એક સુંદર પ્રાકૃતિક ગૌશાળાનું નિર્માણ કર્યું છે। પ્રત્યેક ગાય દીઠ 300 સ્ક્વેર ફૂટની જગ્યા ફાળવવામાં આવી છે, જેથી ગાયોને માનસિક શાંતિનો અહેસાસ થાય। ચાલો જોઈએ ગાયોની દિનચર્યા કેવી હોય છે। સૌ પ્રથમ સવારમાં 6 થી 6:30 વાગ્યા સુધીમાં ગાયોની દોહન ક્રિયા કરવામાં આવે છે। દોહન ક્રિયા પહેલા ગાયોને મકાઈનું ભૂસું, તુવેરનું ભૂસું, અડદનું ભૂસું તેમજ જેઠી મધ, ખડી સાકર, સતાવરી, સુવાદાણા, અજમો, તુલસી, અશ્વગંધા, સૂંઠ, આંબા હળદર, આંબળા, ગળો, ઇન્દ્રજળ, કાળી જીરી અને લીંડી પીપરનું મિશ્રણ કરી લીલી તેમજ સૂકી જુવારના ઘાસ સાથે જમાડવામાં આવે છે, જેથી આ બધા જ ઔષધીય તત્વોથી દૂધ ખૂબ જ પૌષ્ટિક અને ચમત્કારિક શક્તિઓથી ભરપૂર બને છે। દોહન ક્રિયા બાદ ગાયોની સાર સંભાળ રાખનાર વ્યક્તિ તે બધી ગાયોને લઈ ચરવા હેતુ ગિયાવડ ખાતેની અંગત વીડીમાં ચરવા લઈ જાય છે। આ વીડીમાં કુદરતી રીતે ખીલેલી ઔષધિઓ અને વનસ્પતિઓ ભરપૂર માત્રામાં મળી આવતી હોય છે અને ગાયોને પણ પ્રાકૃતિક રીતે ચરવાનો આનંદ અને વ્યાયામ પૂરતી માત્રામાં મળી રહેતો હોય છે। વર્ષા ઋતુમાં આ વીડી એક લીલા જંગલમાં તબદીલ થઈ જાય છે, જેમાં અસંખ્ય જાતની ઔષધિઓ છોડવાઓ રૂપે ઉગી આવે છે, જે ફેબ્રુઆરી મહિના સુધી રહે છે। ફેબ્રુઆરી મહિના પછી અમે અમારી વાડીમાં જ ગાય આધારિત ખેતી કરીને ઉગાડેલ ઝીંઝવો, મકાઈ અને જુવાર અને તેમાં ઔષધીય તત્વો ઉમેરી ગાયોને દોહન ક્રિયા પહેલાં આપીએ છીએ અને આ ઔષધિઓ અને વનસ્પતિઓને આરોગી ગાયો જે દૂધ આપે છે એ જ દૂધ આપ સુધી પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયાસ છે। સાંજ સુધી બધી જ ગાયો તૃપ્ત થઈને ગૌશાળા પરત ફરે છે, ત્યારબાદ તેમને ઔષધિયુક્ત કેટલ ફીડ આપી દોહન ક્રિયા કરવામાં આવે છે। દોહન ક્રિયા બાદ ગાયોને પાછી તેના વાડામાં મુક્ત કરી દેવામાં આવે છે। દોહન ક્રિયા સિવાય ગાયોને ક્યારેય પણ બાંધવામાં આવતી નથી। અહીંયા ગાયોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની કાળજી સૌથી વધુ લેવામાં આવે છે। ગાયોના રૂટીન મેડિકલ ચેકઅપ્સ કરવામાં આવે છે, જેમાં મનુષ્યમાં દેખાતો હોય છે તેવો HIV જેવો દુષ્કર રોગ ગાયોમાં બ્રુસેલોસિસના નામથી ઓળખાય છે, જેની ડોક્ટરની ટીમ દ્વારા ખાસ તપાસ કરવામાં આવે છે અને માણેકબાની વાડીની કોઈ પણ ગાયને બ્રુસેલોસિસ નથી તેવો ડોક્ટરની ટીમ દ્વારા પ્રમાણિત થયેલ સર્ટિફિકેટ પણ સાચવી રાખવામાં આવે છે। તમામ પ્રાકૃતિક રીતે જળવાયેલા ક્વોલિટી કંટ્રોલ મિકેનિઝમમાંથી પસાર થઈ આપના ઘર સુધી પહોંચાડવામાં આવે છે શુદ્ધ
सात्विक पौष्टिक मधुर अने धरतीनु अमृत कहेवातुं गायनु दूध। आ छे ए टू मिल्क जेमां मळे छे बीटा केसिन नामनु प्रोटीन ओमेगा थ्री फेटी एसिड्स અને જેમાં ભરપૂર માત્રામાં મળે છે રોગ પ્રતિકારક શક્તિવર્ધક તત્વો અને પાચન ક્રિયાવર્ધક તત્વો। તો સ્વાગત છે આપનું માણેકબાની વાડીમાં। આપ નિસંકોચ ક્યારે પણ માણેકબાની વાડી પધારશો અને આ દિવ્ય પ્રાણીની નિશ્રામાં જીવનની દિવ્ય પળો માણવાનો લાહવો માણશો। તો ચાલો હવે સ્વાસ્થ્યની ચાવી કરીએ છીએ આપને સુપ્રત। એ ટુ મિલ્ક સેફર બેટર એન્ડ હેલ્ધીયર। અને ટૂંક સમયમાં અમે આપના માટે લાવી રહ્યા છીએ ઓર્ગેનિક વેજીટેબલ્સ। વધુ જાણકારી માટે કોલ કરો 9199250393341 ઉપર। આભાર।